હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેલી ગુજરાતી ન્યૂઝ એનાલિસિસની અંદર 27 ફેબ્રુઆરીના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો શરૂ કરીએ. હવે આગળ વધુ એના પહેલા એક આપણને નમ્ર અપીલ, એક વિનંતી સમજો, એક નૈતિક ફરજ સમજો. મિત્રો, તમે મારો વિડીયો શેર કરો કે ન કરો, મારા વિડીયોને લાઈક કરો કે ન કરો એ બાજુની વસ્તુ છે, પણ એક કામ અવશ્ય મારું કરજો તમે કે આપણે જે ભારત કે વીર વેબસાઇટ જે છે, જે આપણા ભારતના શહીદ જવાનો જે છે એ લોકો માટે બનાવેલી છે, એના લોકોના પરિવારોને આર્થિક મદદ થઈ શકે એના માટે, જેની અંદર ડાયરેક્ટલી દરેક વ્યક્તિ પોતે કન્ટ્રીબ્યુટ કરી શકે છે 10 રૂપિયાથી લગાવીને 10 લાખ રૂપિયા સુધી. તો આને અવશ્યથી શેર કરજો. અને હું એવું માનું છું કે તમે તમારી પાસે વોટ્સઅપ, ફેસબુક એની અંદર ભારત કે વીર મારા વિડીયોને શેર કરવાની જરૂર નથી, પણ ભારત કે વીર .gov.in પોતાના ફેસબુક વોલ પર કે ઇન્સ્ટાગ્રામની અંદર, ટેલિગ્રામની અંદર કે બધી જગ્યાએ શેર કરજો, જેથી કરીને કદાચ આપણામાંથી કોઈક ને કંઈક વ્યક્તિ એટલા સક્ષમ હશે કે જે લોકો પૈસા કન્ટ્રીબ્યુટ કરશે ને આપણા ભારતના જે જવાનો શહીદ થયા છે એમના પરિવારને થોડી આર્થિક મદદ મળી રહે. મિત્રો, તો એવી આશા સાથે આપણે આપણી એક નૈતિક ફરજ સમજી લો ને ફ્રેન્ડ્સ આમાં. તો હવે આગળ વધુ એના પહેલાં જો તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો હાલમાં જ કહી લેજો, અને સાથે સાથે આ નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરી લેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તેની માહિતી આપના સુધી ખૂબ જ ત્વરિત રીતે પહોંચી શકે. તેમજ વિડીયો પસંદ આવે તો એને લાઇક કરીને શેર અવશ્યથી કરજો. હવે સૌથી પહેલી ન્યૂઝ જે છે અત્યારે હાલ ચર્ચામાં છે, બાલ આધાર કાર્ડ. ફ્રેન્ડ્સ, 2017 ઓક્સફર્ડ ડિક્શનરી, હું તમારા માટે પહેલો જ પ્રશ્ન તમારા શરૂઆત કરી રહ્યો છું, ક્લુ પણ અહીંયા જ છે, માત્ર તમારે જવાબ લખવાનો છે કમેન્ટ બોક્સની અંદર. 2017માં ઓક્સફર્ડ ડિક્શનરીએ હિન્દી વર્ડ ઓફ ધ ઇયર, હિન્દી શબ્દ તરીકે કોણ, હિન્દી વર્ડ ઓફ ધ ઇયર કયા શબ્દને ડિક્લેર કર્યો છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે દરેક જગ્યાએ ચર્ચાઓ ચાલી રહી છે કે જો આધાર કાર્ડને તમે મોબાઈલ નંબર સાથે લિંક ના કરાવ્યું તો તમારો મોબાઈલ નંબર બંધ થઈ શકે છે, જો આધાર કાર્ડને તમે પાન કાર્ડ સાથે લિંક ન કરાવ્યું તો બંધ થઈ શકે છે, આધાર કાર્ડને બેંકમાં પણ લિંક કરાવવું જરૂરી છે. હવે એક નવી વસ્તુ એની અંદર ઉમેરાઈ ગઈ છે, બાલ આધાર કાર્ડ, એટલે કે નાનું બાળક, 5 વર્ષથી નાની ઉંમરના બાળક માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નાના બાળકો માટે એક આધાર કાર્ડ, બાલ આધાર કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ બાલ આધાર કાર્ડનો કલર કયો હશે તો બ્લુ રંગનું હશે. કેવું હશે? બ્લુ રંગનું હશે. હવે જો તમારે 5 વર્ષથી નાનું બાળક છે એનું આધાર કાર્ડ કઢાવવું છે તો શું કરશે? માતા અથવા પિતા બંનેમાંથી કોઈનો એકનો આધાર નંબર જરૂરી બનશે, અને બાળકનું જન્મનું પ્રમાણપત્ર જરૂરી બનશે, કાં તો પછી સ્કૂલનું પણ જે સર્ટિફિકેટ હોય છે એ પણ ચાલે છે. એટલે કે બાળક જો કદાચ નર્સરી LKG જેમ ભણતો હોય તો, અને 5 વર્ષથી નાના બાળકો માટે કોઈપણ પ્રકારના બાયોમેટ્રિક્સ ડિટેલની જરૂરી નથી. પરંતુ હવે વાત થાય કે આધાર કાર્ડ તો બાયોમેટ્રિક વગર થાય જ નહીં સર, તો ક્યારે અપડેટ કરવાનું? તો બાળક 5 વર્ષનું થાય તો 5 વર્ષ બાળકના પૂર્ણ થાય એના પછી બાયોમેટ્રિક ડિટેલ અપડેટ કરાવવાની રહેશે. અને જો તમે 7 વર્ષ સુધી બાળકના આધારની ડિટેલ્સ અપડેટ નહીં કરાવો તો એ બાળ આધાર કાર્ડ સસ્પેન્ડ થઈ જશે. ત્યારબાદ તો 5મા વર્ષે તો કરી દીધું, પછી બાળક તો મોટું થાય તો પછી એનું ડિટેલ તો બદલાઈ જાય ને. હા, તો એના માટે પણ રાખવામાં આવ્યું છે કે 5 વર્ષ બાદ પછી બાળક જ્યારે 15 વર્ષનું થાય ત્યારે ફરીવાર તેને એક બાયોમેટ્રિક ડિટેલ અપડેટ કરવાની રહેશે. આ સુપર ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, ખાસ ધ્યાન રાખી લેજો. આજે ચાઇલ્ડ બિલો 5 યર્સ હવે આ પ્રકારનું ઓફિશિયલ ટ્વિટર પર આવ્યું હતું આધાર કાર્ડના UIDAI ઓફિશિયલ, કે 5 વર્ષ ઓફ એજ 15 વર્ષે બાયોમેટ્રિક ડિટેલ અપડેટ થશે. અને આ એકચ્યુઅલી આ જે છે હજી સુધી ફરજિયાત બનાવવામાં આવ્યું નથી, એ વસ્તુને ખાસ યાદ રાખજો, એટલે આ થોડો રાહતના સમાચાર છે. હવે રાજ્યસભા, રાજ્ય વિધાનસભાની અંદર 14મી વિધાનસભાનું 9મું સત્ર ચાલુ થઈ ગયું, બજેટ સત્ર આવી ગયું આપણું. એના પછી એક વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. આ વિધેયકનું નામ છે ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ કે રાજ્ય વિધાનસભામાં જે નાણાં ધીરધાર કરનાર બાબત અધિનિયમ જે છે એ કયો હતો, એમાં કયા વર્ષ 2011નો હતો, એની અંદર સુધારો કરવામાં આવ્યો છે, અને આ સુધાર વિધેયક રજૂ કોણે કર્યું હતું? તો આપણા રાજ્યકક્ષાના સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલે રજૂ કર્યું હતું. રાજ્યની અંદર જે આપણા અનુસૂચિત વિસ્તારમાં રહેતા જે આદિજાતિના સભ્ય છે તે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લીધા સિવાય કોઈ નાણાં ધીરવા જોઈએ નહીં એવી જોગવાઈ આ અધિનિયમની અંદર કરવામાં આવી છે. એટલે અહીંયા અનુસૂચિત આદિજાતિના સભ્ય જે છે
એમને જોડે તમારે આ અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે એના અંતર્ગત જે અનુસૂચિત આદિજાતિના સભ્ય જે છે એમ નાણા ધીરવા માટે એમની મંજૂરી હવે ગ્રામ્ય સભાને લેવી જરૂરી બની જશે એવું આ વિધેયકની અંદર કરવામાં આવ્યું છે. 30મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધાનું ગઈકાલે એટલે કે ચોરવાડથી સિનિયર તરવૈયાએ જે લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે આ સ્પર્ધાનું આરંભ કરવામાં આવ્યું. તરણ સ્પર્ધામાં બહેનો માટે આદિથી વેરાવળ સુધીની બહેનો માટે યાદ રાખજો આદિથી વેરાવળ સુધી 16 નોટિકલ માઇલ અને ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ સુધી 21 નોટિકલ માઇલનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. 18 યુવાનો અને 8 યુવતીઓએ મળીને 26 સાહસિક સ્પર્ધાએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી અને પ્રથમ ક્રમે સુરતની મોનિકા નાગપુર 4:15:14 16 નોટિકલ માઇલ પૂર્ણ કર્યાનો બીજા ક્રમે તેમજ ડોલ્ફી સારંગે 4:00 સેકન્ડની અંદર લક્ષ્ય હાંસલ કર્યો હતો. આ સ્પર્ધાની વાત કરીએ તો વડોદરાનો 15 વર્ષીય સ્વિમર શિવમ જેઠુડી પ્રથમ સ્થાને વિજેતા થયો હતો. પ્રથમવાર આ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થનાર શિવમ દરરોજ 4-5 કલાક સ્વિમિંગની પ્રેક્ટિસ કરે છે. અહીંયા બતાવે છે કે જો 4-5 કલાકની સ્વિમિંગની પ્રેક્ટિસ કરી હોય તો સ્પર્ધા જીતી લીધી. જો પરીક્ષામાં આપણે પાસ થવું હોય તો આપણે પણ ડેલી એટલી પ્રેક્ટિસ કરવી પડશે. હું એના માટે એક વિડીયો લાવવાનો છું. ઘણા લોકો તમને કહેતા હોય છે કે ભાઈ રિવિઝન કરો. અરે ભાઈ સાહેબ, પહેલી વખતે વાંચીએ એટલે બહુ ધ્યાનપૂર્વક વાંચીએ છીએ, બીજી વખતે જ્યારે રિવિઝન કરવા બેસીએ તો આપણે ધ્યાનપૂર્વક વાંચતા નથી. એ મોટી વસ્તુ ત્યાં નડી જાય છે. તો હવે સર, વાંચનની કળા કેવી રીતે રાખવી, કેવી રીતે રિવિઝન કરવું અને કેવી રીતે વાંચવું, એના માટે હું એક વિડીયો બનાવી રહ્યો છું. એ ટૂંક સમયમાં તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ. ઓકે, ચલો આગળ વધીએ. આપણે બીજી વસ્તુ, DRDOની વાત કરીએ, એમણે સફળતાપૂર્વક રુસ્તમ 2 ડ્રોન જે છે એને ઉડાન ભરી છે. રુસ્તમ 2 ખૂબ જ અગત્યનું છે, યાદ રાખી લેજો. રુસ્તમ 2 આપણું જે DRDO જે છે, જેને આપણે કહીએ છીએ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન, એમણે કર્ણાટકમાં સફળતાપૂર્વક માનવરહિત, યાદ રાખજો આ એ રોબોટ જે છે, ડ્રોન જે છે, એક પ્રકારનો રોબોટ છે, કોમ્બેટ એરિયલ વ્હીકલ રુસ્તમ 2 જે છે સફળતાપૂર્વક ઉડાન ભરી છે. DRDO દ્વારા વાત કરીએ તો રુસ્તમ 2 છે જેની સ્પીડ યાદ રાખજો સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાકની એની સ્પીડ છે અને સતત 24 કલાક સુધી તે ઉડી શકે છે, એ પ્રકારની સક્ષમ છે. અહીંયા આપણે ગુજરાતમાં ન્યૂઝપેપરમાં છપાયેલું જોઈ લઈએ. આપણે દિવ્ય ભાસ્કરની અંદર બહુ સારો લેખ છપાયો હતો. એની 2.4 મીટર ઊંચું, 20.6 મીટર લાંબુ, 9.5 મીટર પહોળું અને 220 કિલોમીટરની વાત કરીએ તો અહીંયા 280 કિલોમીટર જે લખી છે એમાં વેરિએશન ઘણા બધા છે, એટલે ડઝન્ટ મેટર. રુસ્તમ જે છે આ સિરીઝનો એકચ્યુઅલી 4th ડ્રોન છે. આના પહેલાં રુસ્તમ 1, રુસ્તમ H, રુસ્તમ C લોન્ચ થઈ ચૂકેલા છે, એ ખાસ યાદ રાખજો. રન ફોર ઇન્ડિયા, હવે તમારા માટે કેટલાક પ્રશ્નો આજના દિવસમાં મૂકી રહ્યો છું. તમે ડેલી કરંટ અફેર્સને બધું જોવો છો એટલે તમને આ પ્રશ્નો સરળતાથી આવડી જશે. રન ફોર ઇન્ડિયા નાઇટ મેરેથોનને લીલી ઝંડી કોણે આપી જે સુરત ખાતે યોજાઈ હતી, એનો પ્રશ્ન જવાબ આપજો. અને એ પ્રસંગે અહીંયા આપણે સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કરવામાં આવ્યું હતું અને સુરતવાસીઓને સૈની અહીંયા પ્રેરણા આપવામાં આવે છે. રન ફોર યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ક્યારે હોય છે એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સુપ્રીમ કોર્ટે, યાદ રાખજો, સુપ્રીમ કોર્ટ જે છે હાલમાં જ એક પ્રતિબંધ લગાવ્યો છે કે હાઈવે હોય કે સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય, રાષ્ટ્રીય કક્ષાના કે રાજ્ય કક્ષાના જે હાઈવે જે છે એમાં હાઈવે પર જે લિક્વર દારૂની જે દુકાનો હોય છે, દારૂ વેચાણ જે છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. એ લોકોને જેટલા લાયસન્સ આપવામાં આવે છે દુકાનોને, એના પર કેન્સલેશન કરવામાં આવે એવું અહીંયા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આ વર્ષે શ્રમ પુરસ્કાર કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો, શ્રમ પુરસ્કાર જે આપવામાં આવે છે એ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યા હતા એ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અને સાથે સાથે આજે શ્રમ પુરસ્કારો આપવામાં આવે છે કુલ કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અને સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ અહીંયા મેં એડ કર્યો છે, DRDO ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એના અધ્યક્ષનું નામ જે આપણે ઓલરેડી 26 તારીખમાં ડિસ્કસ કર્યું હતું એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. સુપ્રીમ કોર્ટ જેના મુખ્ય ચીફ જસ્ટિસ કોણ છે અત્યારે હાલ, દીપક મિશ્રાજી છે.
શર્મા છે કે દીપક મિશ્રા છે એ જરા મને જણાવજો ને. ઓકે ચલો આગળ વધીએ. તો કુલ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 30-31 છે. અત્યારે હાલ આપણા હાઈકોર્ટના જજ કોણ છે? આર સુભાષ રેડ્ડી સાહેબ છે. એમણે હાઈવે ઉપર જેટલા પણ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે છે ત્યાં લિક્વર બેન કર્યો છે, એટલે દારૂબંધી પર વેચાણ લગાવી દીધો છે. કે 500 મીટરના દાયરે પર, જે નેશનલ હાઈવે જે છે એની વાત કરીએ આપણે, તો 500 મીટરના દાયરા સુધી હાઈવે પર કોઈ હોવો ન જોઈએ. એનું કારણ છે કે જે ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે. અને વાત કરીએ કે 2015ની અંદરની વાત કરીએ, ડિટેલ જોઈ લઈએ કે 2015માં જે આલ્કોહોલ અને ડ્રગના કારણે જે લોકો ડ્રાઈવર આલ્કોહોલ અને ડ્રગ પીતા હતા એના લીધે રોડ એક્સિડન્ટ થયા હતા. 16,298 ટોટલ એક્સિડન્ટ થયા હતા, 4.2% ટકાવારીમાં ગણીએ તો. જે કમ્પેરેટિવલી 6,755 ટોટલ કેટલા કેસ થયા એક્સિડન્ટના? 16,298, જેની અંદરથી 6,755 જે છે ફેટાલિટીઝ જે થઈ, જે દુર્ઘટનાઓ ઘટી આના કારણે, એમાં સૌથી વધારે ફોલ્ટ હતો જે ડ્રાઈવરો દારૂ પીને ડ્રાઈવ ચલાવતા હતા, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, તો એના માટે છે. અને બીજી વસ્તુ કે 2004ની અંદર નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલે પણ આ તરફ સુપ્રીમ કોર્ટને આદેશ કર્યો હતો કે તેમની અંદર કંઈક કરવામાં આવે. ઓકે, તો 2016થી આ વસ્તુ સુપ્રીમ કોર્ટે ડિસિઝન આપી દીધું હતું. પણ આગળ જઈને સુપ્રીમ કોર્ટે એમ કીધું, 2016ની અંદર સુપ્રીમ કોર્ટે એકચ્યુઅલી ડિસિઝન આપ્યું હતું, પણ એના માટે ફાઇનલ વર્ડિક્ટ જે છે હવે આવ્યું છે. એટલે કે એમણે એ વખતે 2016માં સુપ્રીમ કોર્ટે શું કીધું હતું કે 2017 સુધીમાં જેટલી પણ દુકાનો છે એ લોકોના લાયસન્સ કેન્સલ કરી દેવા જોઈએ, જેટલો પણ હાઈવે પર છે એ. તેમજ એક છૂટછાટ આપવામાં આવી હતી કે એવા 500 મીટરની લિમિટ રાખી છે, પરંતુ એવા જે ટાઉન અને મ્યુનિસિપાલિટી જે હાઈવેઝ જે છે કે જ્યાં 20,000થી ઓછા લોકોની વસ્તી છે ત્યાં 220 મીટરનો દાયરાની પરમિશન આપવામાં આવી છે. હાલમાં જે યોજાયેલો વિન્ટર ઓલિમ્પિક્સ જે છે બેઇજિંગમાં એનું સમાપ્તિ થઈ છે, અને 23માં વિન્ટર ઓલિમ્પિક જે છે સાઉથ કોરિયામાં યોજાયા હતા એની સમાપ્તિ કરવામાં આવી છે. અને મેડલ ટેનિસની અંદર વાત કરીએ તો નોર્વે એ ટોટલ 14 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે, અને સાથે સાથે સૌથી વધુ મેડલ પ્રાપ્ત કરવાની ટેલીની અંદર પહેલા નંબરે આવી ગયા છે. ટોટલ 39 મેડલ પ્રાપ્ત કર્યા છે એમણે, અને બીજા નંબરે 31 મેડલ સાથે જર્મની બીજા નંબરે રહ્યું. હવે વિન્ટર ઓલિમ્પિક્સ બીજો ક્યારે યોજાવાનો છે? તો આવનારો વિન્ટર ઓલિમ્પિક્સ 2022માં ચીન બીજિંગ ખાતે યોજાવાનો છે. નોર્વેમાં ફ્રેન્ડ્સ ખાલી યાદ રાખો કે નોર્વે જે છે બહુ જ અગત્યની વસ્તુઓ છે. નોર્વેમાં 13 વર્ષ સુધીના બાળકોને પરાજયના દબાણથી બચાવવા માટે સ્પોર્ટ રેન્કિંગ અપાતું નથી. યાદ રાખજો, નોર્વેની અંદર સ્પોર્ટ રેન્કિંગ અપાતું નથી. ત્યારબાદ વાત કરીએ કે 94 વર્ષના વિન્ટર ઓલિમ્પિક્સનો ઇતિહાસમાં કોઈ એક ગેમમાં સર્વાધિક મેડલ જીતવાનો રેકોર્ડ પણ બની ચૂક્યો છે. જર્મનીએ પણ 14 ગોલ્ડ હાંસલ કર્યા છે, એ પણ યાદ રાખજો. અને મેરિટે 15 વિશ્વની વાત કરીએ, રેકોર્ડ પણ બનાવ્યો છે અહીંયા, 15 મેડલ જીતવાનો રેકોર્ડ પણ સર્જી નાખ્યો છે. નોર્વેના જે મોરેન બોર્ગેને રવિવારે 30 કિલોમીટર માસ્ટર સ્ટાર કાન્ટ્રી સ્કી રેસમાં ગોલ્ડ મેડલ જીતી અને સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. અને નોર્વેની વસ્તીની વાત કરીએ ને માત્ર ફ્રેન્ડ્સ, તો 52 લાખની વસ્તી છે નોર્વેની, અને ટોટલ સૌથી વધુ મેડલ હાંસલ કરીને પહેલા નંબર રહે છે. ભારતની વસ્તી આપણે વાત કરીએ તો 125 કરોડ, કેટલી છે? 125 કરોડની વસ્તી આપણી. આપણે કેટલા લોકોને મોકલ્યા હતા પાર્ટિસિપેટ કરવા માટે? માત્ર 2 લોકોને મોકલ્યા હતા, અને આ બંને લોકોના નામ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્યથી જણાવજો. ચલો, કેટલા લોકોને નામ યાદ છે? 23મી વિન્ટર ઓલિમ્પિકનું સમાપન થયું છે. આજના દિવસના કેટલાક અગત્યના પ્રશ્નો તરફ નજર કરીએ ફ્રેન્ડ્સ, કે ભારતીય નૌકાદળની વાત કરીએ, રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં બહુરાષ્ટ્રીય એક કવાયત શ્રેણીનું આયોજન કરશે. કઈ જગ્યાએ કરવા જઈ રહ્યું છે? જેનું નામ છે મિલાન. બહુરાષ્ટ્રીય કવાયત જે છે સૈન્ય કવાયતની વાત કરીએ તો એ છે મિલાન. એ કઈ જગ્યાએ યોજાવાની છે? તો એ યોજાવાની છે આંદામાન નિકોબાર ટાપુ ખાતે યોજાવાની છે. 6-13 માર્ચ સુધી એનું આયોજન કરવામાં આવશે. અને એનું જે વિષય છે, મુખ્ય વિષય, એ ખાસ યાદ રાખો, ફ્રેન્ડશીપ એક્રોસ ધ સી. શું છે? ફ્રેન્ડશીપ એક્રોસ ધ સીઝ, સમુદ્રની પાર દોસ્તી. TSR સુબ્રમણ્યમ
જેમનું હાલમાં તાજેતરમાં અવસાન થયું છે, તે ભારતના કયા વિભાગમાં જાણીતા ભૂતપૂર્વ સચિવ હતા? ફ્રેન્ડ્સ, તો ભારતીય કેબિનેટ સચિવ જે હોય છે એના સચિવ હતા, એ પણ ખાસ યાદ રાખજો. 79 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું છે. 1996થી લગાવીને 1998 સુધી તે રહ્યા હતા સચિવ, અને તે યુપી કેડરના યુપીના આઈએસ ઓફિસર હતા, એ પણ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેંક એને પોતાની કામગીરી શરૂ કરી છે. બેન્કિંગ રેગ્યુલેશનનો જે ધારો જે છે 1949 એ કયા મુજબ આરબીઆઈ જે છે બેંકને લાયસન્સ આપ્યું છે? આ બેંકને કયા સેક્શન, એનો જે કાયદાનો કયો સેક્શન જે છે એના અંતર્ગત લાયસન્સ પ્રદાન કર્યું છે? તો લાયસન્સ પ્રદાન કર્યું છે એ બેન્કિંગ રેગ્યુલેશન 1949 સેક્શન 23(1) મુજબ લાયસન્સ આપવામાં આવ્યું છે. રાજસ્થાનની કઈ નદી પર જવાહર સાગર ડેમ બાંધવામાં આવ્યો છે? તો જવાહર સાગર ડેમ એ જે બાંધવામાં આવ્યો છે ચંબલ નદી પર બાંધવામાં આવ્યો છે. આપણને યાદ હોય તો ચંબલ વેલી પ્રોજેક્ટ એ બહુ ચર્ચિત પ્રોજેક્ટ હતો અને એના અંતર્ગત આ ડેમ બનાવવામાં આવ્યો હતો. એ વખતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સહિયારા તરીકે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. બેંકોના કોર બેન્કિંગ સોલ્યુશનની વાત કરીએ, કોર બેન્કિંગ સોલ્યુશન CBS સાથે સ્વિફ્ટ સિસ્ટમને SWIFT જોડવા માટે RBI દ્વારા કઈ તારીખ નક્કી કરવામાં આવી છે, નિશ્ચિત કરવામાં આવી છે? તો એપ્રિલ 30, 2018 સુધી દરેક બેંકોને તાકીદ કરવામાં આવ્યું છે કે બેંકોના જે કોર બેન્કિંગ સોલ્યુશન જે છે એને સ્વિફ્ટ સાથે કનેક્ટ કરવામાં આવે. સ્વિફ્ટ, એના વિશે આપણે ડિટેલમાં આખો વિડીયો બનાવીશું. બહુ મોટો ચર્ચિત મુદ્દો છે અત્યારે હાલ, કારણ કે નીરવ મોદી સાહેબ જે PNB કંપાઉન્ડની અંદર પકડાયા છે, નીરવ મોદી સાહેબા મારું કંઈક અર્થઘટન ના કરી લેતા, એ પકડાઈ ચૂક્યા છે. એમણે ઘણા બધા રોટોમેક પેન બનાવતા બહાર આવી છે, બીજા ઘણા બધા ગોટાલા બહાર આવી રહ્યા છે, જેની અંદર મેન ફોલ્ટ જે છે એ સિસ્ટમનો બતાવી રહેવામાં આવ્યો છે. તો એ સિસ્ટમની અંદર ક્યાંક ફેરફાર કરવાની જરૂર છે અને એના માટે જે છે એનો ઉપાય લઈને આવ્યા છે સ્વિફ્ટ, સોસાયટી ફોર વર્લ્ડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ પ્લેટફોર્મ. એટલે કે જે બેંક ટુ બેંક જે મેસેજ જતા હોય છે, બેંક ટુ બેંક જે કોલોબરેશન જે કોમ્યુનિકેશન થતું હોય છે, એ અને બી બેંક હોય, એ બેંકનો મેસેજ બી બેંક સુધી જાય, ત્યાંથી વચ્ચેથી આયા જે છે કોર બેન્કિંગ સોલ્યુશન જે છે કટ કરીને એની અંદર ચેંચાડા કરીને આ જેટલા પણ કાંડ થયા છે એ બનાવવામાં આવ્યા છે. હવે આ જે મેસેજ છે બેંક એ થી બેંક બી સુધી જશે, માત્ર એ બંને જ રીડ કરી શકશે, ત્યાંથી વચ્ચે કોઈ પણ પ્રકારનો નિક્ષેપ નહીં થઈ શકે સ્વિફ્ટના લીધે. ભારતીય ભૂમિ સેના કયા લશ્કર સાથે, કયા દેશ સાથે જે વાત કરીએ તો એક લશ્કરી કવાયત કરે છે જેનું નામ છે લામિત્ય. લામિત્યનો મતલબ અહીંયા ફ્રેન્ડ્સ આપણને ખબર હોવી જોઈએ, જેનો મતલબ થાય છે મિત્રતા. એક લશ્કરી સંયુક્ત લશ્કરી કવાયત છે, તો એ જે લશ્કરી કવાયત છે એ સેસેલ્સ સાથે છે. એક નાનકડો દેશ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ દેશ છે. છત્તીસગઢની રાજ્ય સરકારે ખાલજીગ્યા દ્વારા રાજ્યના તમામ ઘરને વીજળી આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ખાલજીગ્યા સુધી, તો કઈ તારીખ સુધીમાં? તો સપ્ટેમ્બર 2018 સુધીમાં દરેક રાજ્યના દરેકે દરેક ઘરના લોકોને વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી છે આપણા ડૉક્ટર રમણસિંહ સાહેબ, અને 106 વર્ષના દાદીમાં કે જેઓ આપણે સ્વચ્છ ભારત અભિયાનના મેસ્કોટ હતા, જેનું નરેન્દ્ર મોદી સાહેબે પણ પગ પડીને આશીર્વાદ લીધા હતા, જેમણે પોતાની બકરીઓ વેચીને શૌચાલય બનાવ્યા હતા, એમનું નામ, એમનું અત્યારે હાલ અવસાન થયું છે. એમનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. UIDAI વાત કરીએ, 5 વર્ષથી નીચેના બાળકો માટે બાલ આધાર કાર્ડ તરીકે ઓળખાતી ખાલજીગ્યા રંગીન બાલ આધાર કાર્ડ લોન્ચ કર્યું છે. એનો કયા રંગ છે, કયા રંગનો લોન્ચ કરવામાં આવ્યો છે? તો એ કરવામાં આવ્યો છે બ્લુ કલરનો. UIDAIનું પૂર્ણ નામ પણ અહીંયા ખાસ યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ. રાજ્યસભા TVના એડિટર ઇન ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એડિટર ઇન ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે રાહુલ મહાજન સાહેબની. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ માટે જે છે લોકપાલ યોજના શરૂ કરીએ છે. આ યોજના ક્યારથી અમલમાં આવી છે? તો આ યોજના અમલ આવી છે 23 ફેબ્રુઆરી 2018થી અમલમાં આવી છે. ક્યારથી અમલમાં આવી છે? 23 ફેબ્રુઆરી 2018
2018 અમલમાં આવેલી છે. તાજેતરમાં મોદી સાહેબે કયા રાજ્યમાં ટુ વ્હીલર યોજના શરૂ કરી મહિલાઓ માટે? તો એ શરૂ કરી એમણે તમિલનાડુ ખાતે. ક્યાં શરૂ કરી? તમિલનાડુ ખાતે. તાજેતરમાં જ્વેલરી ડિઝાઇન નામ બ્રાન્ડ ડિઝાઇન જે છે નીરવ મોદીના બ્રાન્ડ વૈશ્વિક એમ્બેસેડરે છોડી દીધું. એટલે કે નીરવ મોદીની જે બ્રાન્ડ છે ડિઝાઇનિંગની, ડિઝાઇનરની વાત કરીએ તો એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પહેલાં કાર્યરત હતા અને આ કાંડ આવ્યા પછી એમણે પોતે જે છે છોડી દીધું છે. તો એ કોણ હતા? એ અભિનેત્રીનું નામ આપણને ખબર હોય છે તો પ્રિયંકા ચોપડાજી. NBFC માટે નવું કાર્યકારી લોકપાલ યોજના કેટલા શહેરોમાં, જે NBFC નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ માટે જે વાત કરીએ તો લોકપાલ યોજના શરૂ કરવામાં આવી છે એના માટે કેટલા રાજ્યોમાં, કેટલી જગ્યાએ, કેટલા શહેરોમાં ઓફિસ બનાવવામાં આવી છે? તો 4 શહેરોમાં ઓફિસ બનાવવામાં આવી છે, ચેન્નઈ, કોલકાતા, મુંબઈ અને દિલ્હી ખાતે. વોટ ડઝ કોર સ્ટેન્ડ ફોર? એને કોર બેન્કિંગ સોલ્યુશનની વાત કરીએ તો અત્યારે હાલ ચર્ચામાં છે. અને કોર સેના માટે છે એનો મતલબ શું થાય છે? તો એનો મતલબ થાય છે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. શું થાય છે? સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. ફ્રેન્ડ્સ, આ હતા આજના દિવસના કેટલાક કરંટ અફેર્સ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર અવશ્યથી કરજો જેથી અન્ય ગુજરાતી ભાઈબંધો સુધી આનો લાભ પહોંચી શકે. તેમજ તમારા જે સજેશન કંઈ પણ હોય તો એ તમે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો. સાથે સાથે જો મનીષ સિંધી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો હાલમાં જ કરી લેજો અને સાથે સાથે આ નોટ